નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોદી, મોરબીથી. આજે આપણે મોરબીની અંદર જે ગણપતિના જે દર્શન કરવા માટે તમને લઈ જઈ રહ્યા છે. ઘણા બધા મિત્રોએ કીધું હતું કે ગણપતિના દર્શન કરાવો, મોરબીની અંદર ગણપતિ બહુ સારા થાય છે. તો આજે શરૂઆત કરીશ આપણા ઘરથી, જે કમલેશ મોદીના ઘરથી. તો ચાલો આજે તમને ગણપતિના આપણા ઘરની અંદર દર્શન કરાવું, અને બીજા પછી જે મોરબીના જે ગણપતિ આપણે જે છે એના એ જગ્યાએ આપણે દર્શન કરવા લઈ જાવજો, અને બહુ મજા આવશે. ફેક લાગીને વિડીયો જોજો. ચાલો. એ ગણપતિ ગણેશ દેવાય, અને આપણા ઘરની અંદર જે ગણપતિ દાદા બિરાજતા હોય પછી કઈ ઘટે જ નહીં ને ભાઈ. લાલબાગચા રાજા ગણપતિ બાપા મોરિયા. આજે આપણા મોરબીના જે આપણા ઘરની અંદર જે ગણપતિ, અને આવું નાનું ડેકોરેશન કર્યું છે. દેવો કે દેવ મહાદેવના પુત્ર જે ગણેશ દેવાય, અને જે બાળ ગણેશ, બે મૂર્તિ રાખવામાં આવતી હોય છે, એક મોટી મૂર્તિ અને એક બાળ મૂર્તિ, જે બાળ ગણેશ. મજા આવી ને? હજુ ચાલુ જ રાખો, હજુ આપણે બીજી જગ્યાએ પણ જવાના છે. ચાલો દોસ્તો, જે આપણે મોરબીની અંદર જે એવા બહુ જ જબરજસ્ત ને જે સારામાં સારા જે સિદ્ધિ વિનાયક રાજાના ગણપતિના દર્શન કરવા માટે આવ્યા છે, તો રવાપર રોડ પાસે છે. તો આજે તમને મસ્તીના જે ગણપતિના દર્શન કરાવી રહ્યા છે. ચાલો દોસ્તો, આપણે જે પહોંચી ગયા છે સિદ્ધિ વિનાયક રાજા, અને આ જગ્યાએ જે ગણપતિના દર્શન તમને આજે કરાવી રહ્યા છે, અને આ જે કૃત્રિમ જે પહાડ બનાવવામાં આવ્યો છે અને એની અંદર જે ધોધ પડવામાં આવતો હોય છે પાણી આખું, એ લોકો એવું આયોજન કરેલું છે. અને આ સિદ્ધિ વિનાયક રાજા છે ને, લાઇટનું ડેકોરેશન સરસ મજાનું લાઇટનું ડેકોરેશન સાથે જે ગણપતિના દર્શન કરી રહ્યા છે આપણે જે સિદ્ધિ વિનાયક રાજા, એની તમને આજે એક વાત કરીશ કે જે સિદ્ધિ વિનાયક રાજા જે મોરબીના જે ગણપતિમાં સૌથી મોટા અને જાજરમાન આયોજન એટલે સિદ્ધિ વિનાયક રાજા મોરબી. મોરબીમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત શ્રી ગણેશ ઉત્સવ સમિતિ આયોજિત દ્વારે સિદ્ધિ વિનાયક રાજા આ વર્ષે 11મા વર્ષે પ્રવેશ કરી રહ્યા છે, અને વિશાળ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ વિનાયક રાજાનું મહત્વ બહુ વધારે છે. જેમ કે આ ગણપતિ દાદાની મૂર્તિ, જે મંગલ મૂર્તિ, મુંબઈથી લાલબાગ રાજાના મૂર્તિના કારીગર પાસે ખાસ ડિઝાઇન બનાવવામાં આવી છે. આવી જ વિવિધતા રીતે સ્થાપના વિધિ હવન કરી ગણપતિ દાદાના સ્થાપના કરવામાં આવે છે. આ આયોજન મોરબીના લીલા પર કેનાલ રોડ પર સરદાર પટેલ રોડ પર શતાબ્દી પાર્ટી પ્લોટમાં 14 વીઘામાં કરવામાં આવ્યું છે, જેમાં બાળકો માટે અલગ અલગ ફુવારા અને મંડપ ડેકોરેશન સાથે વિશાળ 21 ફૂટની મહાકાય ગણપતિ દાદાની મૂર્તિ દર્શકોનું આકર્ષક અને વધારે છે. સાથોસાથ સેફટીના ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, અને બાળકો માટે નાની નાની રાઇડ્સ પણ આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ 6-7 હજાર વધુ દર્શન કરવામાં આવે છે. સાથોસાથ મોરબીની આજુબાજુના ગામો અને રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈથી પણ ઘણા દર્શન કરવા માટે લોકો આવે છે. દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે. દરરોજ સાંજે મહાઆરતી કરવામાં આવે છે. 12 સપ્ટેમ્બરના રોજ વિશાળ આયોજન સાથે ગણપતિ દાદાના વિસર્જન રેલી પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ દાદા બધા લોકોની મનોકામના પૂર્ણ પણ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે ગણપતિ દાદાની જે મંગલ મૂર્તિ, જે લાલબાગ જે રાજાના જે કારીગરો જે છે એ ગણપતિ દાદાની મૂર્તિ જે આવી રીતના બનાવવામાં આવી હોય છે, અને બહુ મોટી મૂર્તિ હોય છે. અને આ મૂર્તિના દર્શન કરીને તમને બધાને પણ ધન્યતા અનુભવી રહ્યા છો, અને આ જગ્યાએ તમે લાલબાગચા રાજા એ દર્શન કરો, અને આ દર્શન કરો તો તમને તમારી મનોકામના પૂર્ણ થતી હોય છે. અને આ છે સિદ્ધિ વિનાયક રાજા, જે મોરબીની અંદર બહુ સરસ મજાનું જાજરમાન આયોજન હોય છે. અને આપણા જે રાજભાઈ આજે દર્શન કરી રહ્યા છે, મનોકામના માંગી રહ્યા છે કે બધાનું કલ્યાણ થાય. અને આપણા જે દર્શનભાઈ પણ દર્શન કરવા માટે પહોંચી ગયા છે, ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છે, અને હવે આપણે દર્શન કરી રહ્યા છે કે આપણા જે સબસ્ક્રાઈબર અને આપણા જે વ્યૂવર્સ બધાની મનોકામના પૂર્ણ થાય, અને આપણા જલ્દી સબસ્ક્રાઈબર પણ વધી જાય. અને આ લોકો જે આ જે આયોજન કરવામાં આવ્યું હોય છે એ જે સમિતિના એ લોકો જે ગ્રુપના બધા મેમ્બર્સ છે, અને બધા જે સ્વયંસેવક છે નિસ્વાર્થ ભાવે દાદાની સેવા કરતા હોય છે. અને પ્રસાદી લઈને હવે આપણે આગળ વધશું, હજુ આગળ પણ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અને સાથે સાથે તમને એ પણ કહી દઉં કે અહીંયા ગણપતિ દાદાને દર્શન સાથે રાઇડ્સ પણ હોય છે, અને એ સાથે છોકરાઓને પણ મજા આવી જાય છે ને, મજાની વાત. અને દોસ્તો, અહીંયા આપણે આવ્યા ને ત્યારે આપણા સબસ્ક્રાઈબર લોકો મળી ગયા, અને મિત્રોએ ખાસ મળી ગયા, અને ત્યાં સબસ્ક્રાઈબર લોકો આપણી સાથે મળી ગયા અને મજા આવી ગઈ, એનો પણ બહુ આનંદ થતો હોય છે. આવી રીતે અમને મળતા રહેજો, અમને પણ બહુ આનંદ થાય છે. હવે આપણે રેલવે સ્ટેશન કર રાજાના ગણપતિના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. આ છે રેલવે કર રાજા, જે જીતુભાઈ આયોજન કરી રહ્યા છે
ઉંદર મહારાજ પણ સાથે અમારી જોડે રમી રહ્યા છે. હવે આપણે અંદર જઈ રહ્યા છે દર્શન કરવા. દોસ્તો આજે આપણે રેલવે સ્ટેશન કર રાજા જે આપણે જે મિત્ર જે જીતુભાઈ જય ગણપતિ દાદા અને આજે એક જગ્યાએ એક બહુ મસ્ત વસ્તુ લઈ આવ્યા છે જે ખાસ જે આપણા દર્શક મિત્રોને જોવાની મજા આવશે કે જે ગણપતિ દાદાનું વાહન જે ઉંદર કહેવામાં આવે છે ને અને આવી રીતના રાખવામાં આવે ને ગણપતિ બાપ્પા. હવે દોસ્તો આપણે જે એવન્યુ પાર્ક પાસે જે છે ચાલો આજે જોવા છે ને ગણપતિ. આજે તમને મોજે જ કરાવી છે, શું કેવું છે દર્શનભાઈ? આજે મોરબી ની અંદર જે બધા જે સરસ મજાના જે ગણપતિના દર્શન કરાવી રહ્યા છે તમને ઘરે બેઠા. ચાલો ચાલો દોસ્તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ જે એવન્યુ પાર્ક પાસે મહાબલી ગજાનન ગ્રુપ દ્વારા આયોજિત જે ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છે. જે આ જગ્યાએ ડેકોરેશન બહુ સરસ હતું અને ગણપતિ દાદાની મૂર્તિ તો એની અદ્ભુત જ હોય ને દાદા. દર્શન કરીને જે ધન્યતા અનુભવી રહ્યા છે ખૂબ જ મજા આવે છે. હવે આપણે બીજી જગ્યાએ પણ જઈ રહ્યા છીએ. ચાલો હવે દોસ્તો હવે આપણે જે કેનાલ રોડ પાસે જે પટેલ ગ્રુપ આયોજિત જે આ ગણપતિના દર વખતે બહુ સરસ મજાના દર્શન થતા હોય છે એ જગ્યાએ દર્શન કરવા માટે અમે પહોંચી ગયા છે. આ જગ્યાએ નાના છોકરાને બહુ મજા આવતી હોય છે કારણ કે આ જગ્યાએ ફુવારા હોય છે અને નાના છોકરાઓ માટે જે અહીંયા સસલા રાખવામાં આવતા હોય છે અને જે બીજા પક્ષીઓ રાખવામાં આવતા હોય છે અને આ જગ્યાએ જે લાઇટિંગનું કામકાજ મને બહુ વધારે ગમ્યું હતું. તો ચાલો આજે તમને દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે. હવે આપણે આગળ ધીમે ધીમે આગળ વધશું અને તમને આજે ગણપતિના દર્શન કરાવશું. આજે એનું સરસ મજાનું જે ડેકોરેશન અને હવે આપણા ગણપતિ દાદા જે ગજાનન દર્શન માટે આપણે પહોંચી ગયા છે અને બધા વ્યુઅર્સ માટે અને બધા સબસ્ક્રાઈબર માટે આજે દર્શન કરી રહ્યા છે. તો ખાસ તમે પણ ઘર બેઠા ગણપતિ દાદાના દર્શન કરો. જે પટેલ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ દર વર્ષની જેમ સરસ મજાનું જે દર વખતે આયોજન લઈને આવતા હોય છે અને આ છે ગણપતિ દાદા જેને સરસ મજાનું લાઇટિંગ અને ગણપતિ દાદા બિરાજતા હોય અને આ ગણપતિ દાદાના દર્શન કરવા તો બહુ મજા આવતી હોય છે દોસ્તો. ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા છે ને. લાઇટિંગ એવું સરસ મજાનું લાઇટિંગ થઈ રહ્યું છે ને રાજભાઈ જ્યારે વિડીયો શૂટિંગ કરતા હોય એને એમાં તો ચાર ચાંદ લગાડી દેતા હોય છે ને. બાકી લાગી રહ્યું છે ને. અને આપણે પણ અહીંયા દર્શન કરશું, હું ને દર્શનભાઈ દર્શન કરશે ને મેં પણ દર્શન કરી લીધા છે અને સાથે સાથે અહીંયા પાર્વતી શંકર ભગવાન અને જે ગણપતિ દાદાની મૂર્તિ રાખવામાં પણ આવી હતી. સારું દોસ્તો મને તો બહુ મજા આવી ગઈ આવી રીતના તમને ગણપતિ દાદાના દર્શન કરવાની. કેવી મજા આવી કે ન આવી તો ચોક્કસ એને નીચે કોમેન્ટમાં કહેજો. અમે દરેક જગ્યાએ આવી રીતના પણ કંઈક ગણપતિના વિડીયો લઈને આવ્યા છે. જો તમને ગમે તો ચોક્કસ એમને કહેજો તમે બીજી જગ્યાએ પણ આવી રીતના વિડીયો લઈને આવતા રહેશું. પાછા મળશું આવી રીતના અનોખા વિડીયો અનોખી દુનિયા અને અનોખી મોજ લઈને અને ગણપતિ દાદાના દર્શન લઈને. ત્યાં લગી આપણી આ કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને મોરબીના હોય તો આ ખાસ ને ખાસ વિડીયો શેર કરવાનું તો ભૂલતા નહીં. જય માતાજી, જય મોગલ એન્ડ જય હિંદ.